નમસ્તે બાળકો, તમને બધાને તો અભ્યાસ કરવાની હવે ખૂબ જ મજા આવે છે. આવે છે ને મજા? હા, ચાલો તો રોજ તમે ગણિત ભણો છો, ગુજરાતી ભણો છો, અંગ્રેજી ભણો છો, ભણો છો ને બધા? પણ આજે તો હું તમને શેનો અભ્યાસ કરાવવાનો છે ખબર? ચિત્રકામનો. ચિત્રકામમાં આજે તમને હું એક સરસ મજાનું ચિત્ર તૈયાર કરાવવાની છું. ચાલો તો બધા રેડી છો ને? જુઓ તો આ સ્મૃતિ ચિત્ર છે. કયું ચિત્ર છે? સ્મૃતિ ચિત્ર છે. હવે આ શેનું ચિત્ર છે? તમારા જેવી નન્ની નન્ની એક છોકરી છે, દેખાય છે ને? એ છોકરી શું કરે છે? બગીચામાં ફૂલ વીણે છે, બરાબર દેખાય છે ને? હવે આ છોકરી કેવી રીતે દોડેલી છે? આમાં તૂટક લાઈન છે. એ તૂટક લાઈનને આપણે સૌથી પહેલાં કાળા રંગથી જોડીશું. તો આપણે કાળા રંગથી તૂટક લાઈન કેવી રીતે જોડવાની છે જોજો બધા. આમાં પણ બધા અલગ અલગ આકારો છે. તો સૌથી પહેલાં આ છોકરીનું મોઢું છે, એની તૂટક લાઈન જોડીને આપણે એનું મોઢું તૈયાર કરીશું. પછી શું છે જુઓ, આ એના વાળ છે અને એની આ બે ચોટલી છે, છે ને? તો આ બે ચોટલીની જે તૂટક લાઈન છે તે જોડીશું. તૂટક લાઈન કેવી રીતે જોડવાની? આ રીતે ધીમે ધીમે જોડીશું. પછી આ એના બે કાન છે, પછી આ એની આંખ છે, પછી શું છે? આ એના હોઠ છે. તો આ એનું મોઢું તૈયાર થઈ ગયું. હવે આ જ રીતે આપણે અહીં જુઓ, એને ફ્રોક પહેરેલું છે, બરાબર ને? તો આ એનો ગળાનો ભાગ છે, બરાબર. પછી આ ફ્રોકની ડિઝાઇન છે. ગળા પર ડિઝાઇન આવે ને, તમે પણ ફ્રોક પહેરો ત્યારે, તે ડિઝાઇન છે. અને આ એના હાથની બાંય છે, દેખાય છે ને બધાને? અને આ કમળનો ભાગ છે. કયો ભાગ છે? કમળનો ભાગ છે. પછી આપણે બીજી તરફની પણ બાંયના જે તૂટક લાઈન છે એ જોડીશું. જુઓ હવે આ એમનો હાથ છે ને આ હાથનો પંજો છે, આ અંગૂઠો છે. તો જુઓ આ એનો એક તરફના હાથના ટપકા જોડી દીધા. હવે બીજી તરફનો હાથ લઈશું, એની પણ તૂટક લાઈન આ રીતે જોડીશું. હવે આ કયો ભાગ છે? એનો ફ્રોક પહેરેલું છે તે ભાગ છે. જો આ રીતે ધીમે ધીમે આપણે તૂટક લાઈન જોડીશું. હવે આ શું છે? એના પગ છે અને આ બૂટ છે, બરાબર. આ બૂટનો ભાગ હતો, આ પગ હતા અને અહીંથી એમના મોજા હતા. એવી જ રીતે બીજી તરફનો પગ, બૂટ અને મોજા, એની તૂટક લાઈન આ રીતે આપણે જોડી દઈશું. જુઓ હવે આ છોકરીએ હાથમાં શું પકડેલું છે? ફૂલ છે. એ ફૂલની તૂટક લાઈન આપણે આ રીતે જોડી દઈશું. કેવું સરસ ચિત્ર છે, છે ને તમારા જેવી નન્ની નન્ની છોકરી? હવે આપણે અહીં જે નીચે ફૂલ છે એ ફૂલ ક્યાં ખીલેલા છે? બગીચામાં. એની પણ આપણે તૂટક લાઈન જોડી દઈશું. આ બંને બાજુ શું છે? પાન છે, છે ને? એવી જ રીતે આપણે દરેક ફૂલના આવી રીતે બોર્ડર બાંધી લઈશું. જુઓ તો આ રીતે આપણે આખા ચિત્રને આપણે તૂટક લાઈન જોડીને ચિત્ર તૈયાર કરી દીધું. હવે તમારે શું કરવાનું છે? આ ચિત્રની અંદર જે જે રંગ પૂરેલો છે એ જોઈને તમારે આ ચિત્રની અંદર રંગ પૂરણી કરવાની છે. અરે સૌથી પહેલાં શું કરવાનું છે? આપણે જે એના માથા પર વાર અને બે ચોટલી છે ને એની અંદર રંગ નથી પૂરવાનો. આપણે શું કરવાનું છે? આપણે આ રીતે વાર બનાવવાના છે એના, જોયું? પછી આ ચોટલીની અંદર પણ આપણે રંગ નથી પૂરવાનો. શું કરવાનું છે? આ રીતે આપણે એના
વાળ બનાવવાના છે એટલે આપણી ચોટલી તૈયાર પછી શું કરવાનું છે જો અહીંયા પણ આપણે એક વાર કરી દઈશું બરાબર પછી શું કરવાનું છે આપણે એને જે ફ્રોક પહેરેલું છે એ ફ્રોકની અંદર રંગ પૂરવાનો અને એના જે આ મોઢું કાન અને ગળું તેમજ આ બે હાથ અને એના પગ એ ચામડીનો રંગ કેવો આવે તો જુઓ આ રીતનો આવે તો આપણે આ રંગની બોર્ડર સૌથી પહેલાં કરીશું અને પછી અંદરના ભાગમાં આપણે રંગ પૂરીશું એવી જ રીતે એના બે હાથ અને બે પગની અંદર પણ આપણે આ ચામડી જેવો રંગ પૂરીશું તો આપણે આ ચામડી રંગ છે ને એ આપણે એના પગ હાથ ગળું અને કાન અને એના મોઢાની અંદર પૂરી દીધું છે બરાબર હવે આપણે જોઈશું કે એના ફ્રોકમાં કયો રંગ છે તે રંગ આપણે પૂરીશું તો સૌથી પહેલાં ફ્રોક પહેર્યું છે એ ગળા પર ઝૂલ છે ને તો તેની અંદર કયો રંગ છે લાલ રંગ છે તો આપણે અહીં લાલ રંગ પૂરી દઈશું પૂરાઈ ગયો હવે ફરી લાલ રંગ બીજે ક્યાં પૂરવાનો છે આ બાયની અંદર આપણે લાલ રંગ પૂરીશું છે ને સૌથી પહેલાં આપણે આજુબાજુ પૂરીશું અને પછી વચ્ચેના ભાગમાં પૂરીશું એવી જ રીતે બીજી તરફની બાય પણ આપણે કયા રંગની બનાવીશું લાલ રંગની તો થઈ ગઈ ને બંને બાય હવે આપણે આટલા ભાગમાં કયો રંગ પૂરવાનો છે પીળો આ અને આ બંને ભાગમાં આપણે પીળો રંગ પૂરીશું સૌથી પહેલાં આપણે બોર્ડર બનાવીશું અને પછી વચ્ચેના ભાગમાં પીળો રંગ પૂરીશું આ રીતે આપણે ફ્રોકની અંદર પીળો રંગ પૂરી દીધો છે હવે શું કરવાનું છે આ જે ફ્રોકનો નીચેનો ભાગ છે તેની અંદર આપણે લાલ રંગના ટપકા કરીશું કયા રંગના લાલ રંગના એટલે આપણું ફ્રોક કેવું સરસ દેખાશે જો દેખાય છે ને આ લાલ રંગના ટપકા છે શું છે ફ્રોકની અંદરની ડિઝાઇન છે તો આ રીતે આપણે લાલ રંગના ટપકા કરી દઈશું જુઓ હવે આપણે આ જે નીચે ફૂલ દોરેલા છે એની અંદર આપણે અહીં કયો રંગ પૂરેલો છે ભૂરો રંગ છે તો આપણે અહીં ભૂરો રંગ પૂરી દઈશું પછી વચ્ચે જે ગોળ દેખાય છે એને આપણે સફેદ રંગનું જ રહેવા દઈશું બરાબર જુઓ આ રીતે આપણે ભૂરો રંગ પૂરી દઈશું આપણા ફ્લાવરમાં ભૂરો રંગ પૂરાઈ જાય પછી આપણે પાનમાં રંગ પૂરીશું જો આ તરફ પણ છે ને ત્યાં પણ આપણે ભૂરો રંગ પૂરી દીધો છે બરાબર આપણે વચ્ચેના ભાગમાં રંગ પૂરણી કરવાની નથી ચાલો હવે આપણે પાનમાં કયો રંગ પૂરવાનો છે લીલો રંગ જો પાન તો નાના નાના છે એટલે એની અંદર તો આપણો રંગ ફટાફટ પૂરાઈ જાય છે ચાલો હવે પાનની અંદર આપણે રંગ પૂરી દીધો છે હવે જુઓ આ જે ભાગ છે એની અંદર પણ કયો રંગ પૂરવાનો છે લીલો રંગ પૂરવાનો છે જુઓ હવે આ બૂટ અને મોજા છે એની અંદર આપણે રંગ પૂરણી કરવાની નથી કેમ કે એના બૂટ અને મોજા બંને કેવા રંગના છે સફેદ રંગના છે બરાબર હવે આપણે આ છોકરીની આજુબાજુ જે બેકગ્રાઉન્ડ છે એની અંદર આપણે આ જે વાદળી રંગ છે એ વાદળી રંગ પૂરીશું તો સૌથી પહેલાં આપણે વાદળી રંગની બોર્ડર કરીશું બરાબર હવે આ બોર્ડર થઈ જાય પછી શું કરવાનું છે આપણે લીલા રંગથી આ રીતે ઘસ કરવાનું છે શું કરવાનું છે ઘસ કરવાનું છે તો આપણે નીચેના ભાગમાં આ રીતે ઘસ લીલા રંગથી કરી દઈશું જુઓ તો આપણે આ રીતે બેકગ્રાઉન્ડમાં કયો રંગ પૂર્યો વાદળી રંગ હવે વાદળી રંગ પૂરો ત્યારે આવું જે વચ્ચે સફેદ ભાગ દેખાય એમાં આપણે રંગ પૂરણી કરી દઈશું ચાલો તો આપણું આ સ્મૃતિ ચિત્ર તૈયાર થઈ ગયું તમારે પણ નોટબુકમાં આ રીતે તૂટક લાઈન જોડીને રંગ પૂરણી કરવાની છે કરશો ને બધા હા ચાલો તો ફરી પાછા મળીશું